નમસ્કાર દર્શક મિત્રો, હું આરિફ લાલબન સ્માર્ટ સિટી બનવા જઈ રહેલા સુરત માટે એક મહત્વના મુદ્દા પર એક મહત્વનો મુદ્દો આપની સમક્ષ લાવી રહ્યો છું. આ મુદ્દો છે સુરતના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટનો. આપને ખ્યાલ હશે જ કે સુરત એ વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે અને તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા એવો સર્વે કરવામાં આવ્યો છે કે 2035માં સુરત એ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર હશે કે જેમાં આધુનિક સુવિધાઓ હશે. જો કે એક્સપર્ટનું અને અર્થશાસ્ત્રનું માનવું છે કે જ્યાં સુધી સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતું નહીં થાય ત્યાં સુધી એના સ્માર્ટ સિટીના દરજ્જાને અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરના દરજ્જાને અસર થશે. આપને ખ્યાલ હશે જ કે 2007માં સુરત એરપોર્ટ, જે રાજ્ય સરકાર હસ્તક હતું, તેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હસ્તક લેવામાં આવ્યું હતું. તે વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મુંબઈ એરપોર્ટનું ભારણ ઘટાડવાનો વિકલ્પ એ સુરત એરપોર્ટ બની શકે છે. સુરત એ મુંબઈથી એર ડિસ્ટન્સ પર 45 મિનિટના અંતરે આવેલું છે. એ જોતા સુરત એ ખૂબ અનુકૂળ શહેર માનવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં સુરત એરપોર્ટથી 25 ડોમેસ્ટિક ડેઇલી ફ્લાઇટ શરૂ થઈ છે. તે ઉપરાંત નોન શિડ્યુલ ફ્લાઇટ પણ મોટી સંખ્યામાં ચાલી રહી છે. સુરતીઓની લાંબા સમયની લડત અને ખાસ કરીને વી વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપની લડત અને સુરત એરપોર્ટ એક્શન કમિટીની લડત તથા સુરતના અન્ય સંગઠનો જેવા કે ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુરત સિટીઝન કાઉન્સિલ સહિતના સંગઠનોએ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તે માટે ઘણા વર્ષોથી એક મુવમેન્ટ શરૂ કરી હતી. આ મુવમેન્ટ હવે સફળ થઈ છે. સુરતને તાજેતરમાં કસ્ટમ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. સુરત અત્યારે લિમિટેડ ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી માટે માન્યતા ધરાવે છે, પરંતુ હજી સુધી સુરત એરપોર્ટથી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા તાજેતરમાં સુરતથી શારજાની સપ્તાહમાં 3 દિવસની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોઈક ને કોઈક ટેકનિકલ કારણોસર આ ફ્લાઇટ વિલંબમાં જઈ રહી છે. આપને ખ્યાલ હશે જ કે વિશ્વમાં બનતા 10માંથી 8 હીરા સુરતમાં તૈયાર થાય છે અને આ તૈયાર થયેલા હીરા મુંબઈ કસ્ટમ એરપોર્ટથી એક્સપોર્ટ કરવામાં આવે છે. જો સુરત ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જાય તો સુરતના લોકોને, ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને, તેમનો માલ એક્સપોર્ટ કરવા માટે છેક મુંબઈ સુધી લાંબા થવું નહીં પડે. 4.5 કલાકની આ જર્નીમાંથી તેમને મુક્તિ મળી શકે છે. સુરત એરપોર્ટ પર કસ્ટમ અને ઇમિગ્રેશનનું સંપૂર્ણ નેટવર્ક તૈયાર થઈ ગયું છે. કાર્ગો ટર્મિનલ પણ હવે લોકાર્પણની દિશામાં આગળ વધી રહ્યું છે. સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું પણ એક્સપાન્શન 157 કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે. આ સ્થિતિમાં સુરત એરપોર્ટ એ ઇન્ટરનેશનલ એરપોર્ટની દિશામાં યોગ્ય કદમ માનવામાં આવે છે. ખાસ કરીને સુરત ડાયમંડ બુર્સનું જે કામ જે છે તે 2021 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ સુરતમાં નિર્માણ પામી રહ્યું છે. આ ડાયમંડ બુર્સ નિર્માણ પામ્યા પછી તૈયાર હીરા અને ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી અને પ્લેટિનમ જ્વેલરી એક્સપોર્ટ કરવા માટે ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટની જરૂરિયાત રહેશે. તેવી સ્થિતિમાં સુરત એ વિશ્વના હીરા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બનશે અને તેના માટે ઇન્ટરનેશનલ એરપોર્ટની જરૂર છે. અત્યાર સુધી સુરતમાં જેમેન્ટ જ્વેલરી ના હોય કે ટેક્સટાઇલ ના હોય એ ઇન્ટરનેશનલ પ્રદર્શનો યોજાતા ન હતા. તેનું કારણ એવું માનવામાં આવતું હતું કે સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી નથી, પરંતુ હવે દેશના મોટા શહેરો સાથે સુરત એ કનેક્ટિવિટી સાથે જોડાયું છે. સુરતમાં હવે 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલની સંખ્યા પણ વધી છે.
सहारा जे होटल एंड रेस्टोरेंट एसोसिएशन नु संगठन छे तेनू एवं केवु छे के सूरत में हवे कोई पण एक्जिबिशन माटे के जे इंटरनेशनल कक्षा नु होय तेना माटे 4000 થી વધારે રૂમ 4000 થી વધારે રૂમ ઉપલબ્ધ છે પરંતુ જાણી જોઈને એવું લાગે છે કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે છતાં ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી આપવામાં વિલંબ થઈ રહ્યો છે સુરત કરતા નાના એરપોર્ટથી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ચાલી રહી છે ખાસ કરીને કેરળના આંધ્રપ્રદેશના કર્ણાટકના એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો ચાલી રહી છે જો સુરત એરપોર્ટ ધમધમતું થાય તો મુંબઈ એરપોર્ટનું ભરણ ઘટી શકે છે સુરતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવા માટે અમદાવાદ અને મુંબઈ જવાની જરૂર નથી આપને ખ્યાલ હશે કે દક્ષિણ ગુજરાતનો પટ્ટો એ એનઆરઆઈ બેન્ડ ગણવામાં આવે છે અહીંથી સરેરાશ રોજ 150-200 કાર મુંબઈ એરપોર્ટ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે જાય છે ટુરિસ્ટ પણ સૌથી સર્વાધિક દક્ષિણ ગુજરાતથી જાય છે એ સ્થિતિમાં સુરતને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મળવી જોઈએ બહુ ઝડપથી મળવી જોઈએ હું માનું છું કે આગામી લોકસભાની ચૂંટણી પહેલા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ નહીં થાય પરંતુ એનું ખાતમુહૂર્ત ચોક્કસ થશે અને લિમિટેડ ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી સુરતને મળશે સુરત એરપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ દેશના કોઈ પણ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં સારું છે સુરત એરપોર્ટનો જે અત્યારે રનવે છે તે 205 મીટર છે બીજા દેશના શહેરોમાં આનાથી નાના રનવે પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે સુરત એરપોર્ટનો રનવે 4000 મીટર કરવાનું આયોજન છે તેના માટે જમીન સંપાદનની કાર્યવાહી પણ પ્રોસેસમાં છે તે ઉપરાંત સુરત એરપોર્ટ એ બ્યુટિફિકેશનની દ્રષ્ટિએ પણ બેસ્ટ એરપોર્ટ માનવામાં આવે છે પેસેન્જર ગ્રોથની વાત કરીએ તો 2 ટાયર સિટીમાં 203% ગ્રોથ સાથે સુરત એરપોર્ટ એ દેશનું પ્રથમ ક્રમાંકનું પેસેન્જર ગ્રોથના સંદર્ભનું એરપોર્ટ છે તેને પેસેન્જર ગ્રોથના મામલે 50% સુધી બીજા કોઈ એરપોર્ટનો સમાવેશ થતો નથી દેશના 72 એરપોર્ટ જ્યારે કોટ કરી રહ્યા છે ત્યારે સુરત એ 2 ટાયર સિટીનું એકમાત્ર એવું એરપોર્ટ છે કે જે વર્ષે 50 લાખનો નફો રળી રહ્યું છે સુરતથી ઇન્ડિગો એરલાઇન્સ સ્પાઇસજેટ અને ગોએર નવી ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે ત્યારે આ નફો હજી વધી શકે એમ છે નફા કરતા શહેરોમાં સુરત એરપોર્ટનું સ્થાન આવ્યું છે એ સુરત માટે ગૌરવ લેવા જેવી બાબત છે